पादरामां मोड़ी रात्रे बे कोम वच्चे अथड़ामण थता पोलीसे कायदेसरनी कार्यवाही हाथ धरी हती। पादरामां बे कोम वच्चे अथड़ामण थया बाद पोलीसे मोड़ी रात्रे कोम्बिंग हाथ धरीने 10 થી વધુ લોકોની અટકાયત કરી છે। વડોદરાના પાદરામાં આવેલ અંબાજી તળાવ ખાતે કેટલાક યુવકો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરી રહ્યા હતા। આ દરમિયાન નીકળેલા જુલૂસમાં સામેલ કેટલાક યુવકો દ્વારા વાંધાજનક ઇશારાને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચારણ કરતા મામલો બિચક્યો હતો। બંને કોમના ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિ તંગ બની હતી। બે કોમ વચ્ચે થયેલી અથડામણમાં હિન્દુ એકતા સંગઠનના યુવકની સોનાની ચેન પણ લૂંટી લેવાઈ હતી। હિન્દુ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવીને દોષિતોને કડક સજાની માંગણી કરી હતી। પાદરા પોલીસ મથકે 13 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી। રાત્રિ દરમિયાન મામલો બિચકતા જિલ્લાની પોલીસ બોલાવી લેવાઈ હતી। ઘટનાને લઈ એસપી રોહન આનંદ પણ પાદરા પોલીસ મથક ખાતે આવી પહોંચ્યા હતા। પોલીસ એક્શનમાં આવીને પાદરાના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન પોલીસે 10 થી વધુ શખ્સોને રાઉન્ડ અપ કર્યા હતા। આશરે 10 વાગ્યા આસપાસ પાદરા ટાઉનમાં જ્યારે ઈદ એ મિલાદનો જુલુસ પૂર્ણ થવા પર આવતા હતા ત્યારે પાદરા ટાઉનમાં આવતા અંબાજીના મંદિર પાસે કેટલાક હિન્દુ સમાજના સભ્યો મંદિરમાં ઊભા હતા અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ ચાલતો હતો। ત્યારે જુલુસમાં છેલ્લે આવતા કેટલાક સભ્યો સાથે આ લોકોની થોડી બોલાચાલી હતી અને એ જાણવા મળ્યું ત્યારે આક્ષેપ એવા છે કે આ લોકો એ લોકોને વિવિધ ઇશારા વગેરે કર્યા અને એ લોકો સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યા। આ બનાવ પછી કેટલાક હિન્દુ યુવાનો પોલીસ સ્ટેશન બાજુ આવેલ હતા, એ લોકો ભેગા થયા હતા અને એવી માંગણી કરી હતી કે એવા ઉશ્કેરવાવાળા માણસો સામે ખૂબ કડક પગલાં લેવામાં આવે। ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી, એ ટોળાને શાંત કરીને વિખેરવામાં આવ્યા હતા અને અજય પરમાર નામનો શખ્સનો ફરિયાદ ઉપરથી 13 નામજોગ સભ્યો માણસો અને બીજા ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે રાઇટિંગ અને બીજા કલમ્સ મુજબ। અને અત્યારે અમે લોકો 22 એક્યુઝ રાઉન્ડઅપ કરી ચૂક્યા છીએ। એ લોકોની પૂછપરછ હાલ ચાલુ છે, ફૂટેજ વગેરે બધું અમે લોકો પાસે છે, એ લોકોની આધાર ઉપર અમે લોકોની ઓળખ પ્રસ્થાપિત કરીને આગળની તપાસ કરશું। સર, પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું? પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યા છે કે જે જુલુસનો છેલ્લે સભ્યો હતા અને મંદિરમાં બેસેલા સભ્યો હતા એ લોકો વચ્ચે થોડીક ધાર્મિક લાગણી દુભાય એવી કંઈ બોલાચાલી થઈ હતી। સર, અન્ય બીજી વાત કરીએ તો જે જુલુસ હતું જેની અંદર તલવાર બાજી એ પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને જો આ તપાસ દરમિયાન એ પણ પ્રસ્થાપિત થશે તો એની સામે જાહેરનામા ભંગનો બીજી ફરિયાદ પણ કરવામાં આવશે। ખાસ કરીને વિડીયો વાયરલ થયેલા છે કે આવા જે હથિયારો અને લાકડીઓ લઈને આ જુલુસમાં બતાવવામાં આવે છે, તો આ બાબતે પોલીસને ધ્યાનમાં છે? બિલકુલ, મેં આપને યાદ કરવા માંગુ છું કે એ વાત બીજા મિત્રો પાસેથી મારી પાસે પણ આ વાત આવી છે અને જો આ તપાસ દરમિયાન એવા ફૂટેજ મળશે અને પ્રસ્થાપિત થશે કે એ પાદરાનો જ છે અને આજનો જ છે એવા લોકો સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હાલ સુધી કેટલા લોકોની અટકાયત કરવામાં? હાલ 22 લોકો અટકાયત તો નહીં થઈ, હાલ 22 લોકો રાઉન્ડઅપ છે, એની પૂછપરછ ચાલુ છે કે બનાવના ટાઈમ આ લોકો ક્યાં હતા, એમાં કેટલાક લોકોની હાજરી ત્યાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે, કેટલાકની હાજરી પ્રસ્થાપિત થવાનું બાકી છે। ફરિયાદમાં કેટલા લોકોની સપ્સા સામે ફરિયાદ છે? 13 નામજોગ લોકો છે અને આ સિવાય લગભગ 30-40 જેટલા માણસોનો ટોળો છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।